गुड मॉर्निंग एवरीवन, કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? અહીં આગળના વિડિયોમાં આપણે શું શીખ્યા? વોચ પરથી ટાઈમ જોતા શીખી ગયા, બરાબર છે? તમે બધાને આવડી ગયું ને વોચ પરથી ટાઈમ જોતા? ચલો તો હવે આજે આપણે શું કરીશું? તો તમને બધાને ટાઈમ આપેલો જ હશે, એના પરથી આપણે વોચમાં હેન્ડ સ્ટ્રોક કરવાના છે. જુઓ તો અહીંયા ટાઈમ લખેલા જ છે, બરાબર છે? અને વોચ ની અંદર આપણે હેન્ડ્સ ડ્રો કરવાના છે. જો શું છે? 7 hours 15 minutes. શું કીધું? 7 hours, 7 કલાક ને 15 મિનિટ, બરાબર છે? તો શું છે? અવર કાંટો ક્યાં હશે? 7 hours છે, બરાબર, અને ઉપર 15 મિનિટ થાય છે. તો ક્યાં હશે? 7 ઉપર અને 15 મિનિટ, એટલે કે અહીંયા આવશે 5, અહીંયા 10 અને અહીંયા 15. તો 15 મિનિટ ક્યાં આવશે? 3 પર. તો આ થયું 7 hours 15 minutes, બરાબર. જુઓ હવે 4 પર હોય તો 25, 5 પર 25, 30 35, 40 45, 50 55, એન્ડ અહીંયા આવશે 60. તો આ થયું 7 hours 15 minutes. હવે નેક્સ્ટ જુઓ શું છે? 8 hours 47 minutes. જુઓ ફ્રેન્ડ્સ, શું કીધું છે? 8 hours 47 minutes. તો 8 hours કીધું છે અને ઉપર 47 મિનિટ થઈ ગઈ છે, બરાબર છે? તો આ અવર કાંટો ક્યાં આવશે? થોડોક 9 ની ઉપર, અને 47 8 વાગી ગયા છે, બરાબર છે? 8 o'clock થઈ ગયા છે અને એની ઉપર 47 મિનિટ થઈ છે. 47 મિનિટ થઈ છે ને, તો 47 ક્યાં આવશે? જુઓ 9 પર હોય તો 45, પછી 46 અને 47. તો મિનિટ કાંટો અહીંયા આવે, તો 8 hours 47 minutes થાય કહેવાય. જો આ મિનિટ કાંટો ફરીને 12 ઉપર જાય તો 9 o'clock થાય, અથવા તો એમ પણ કહેવાય કે 9 o'clock થવામાં કેટલી મિનિટની વાર છે? જુઓ 47 એટલે 48 49 and 50, તો આ 3 અને બીજી આ 10 મિનિટ, એટલે 13 મિનિટની વાર છે. 9 o'clock થવામાં 13 મિનિટની વાર છે, બરાબર છે? જુઓ હવે શું છે? 12 hours 45 minutes. શું કીધું છે? 12 hours. જુઓ 12 hours, 12 વાગી ગયા છે, બરાબર છે? તો આપણો અવર કાંટો ક્યાં આવશે? 12 અને 1 ની સહેજ વચ્ચે, અને મિનિટ કેટલી કીધી? 45 મિનિટ. તો 45 મિનિટ ક્યાં છે? જો ક્યાં થશે? 5 10 15 20 25 30 35 40 and 45. તો આપણો મિનિટ કાંટો 9 ઉપર આવશે, બરાબર છે? તો 12 o'clock કમ્પ્લીટ થયા અને એની ઉપર કેટલી મિનિટ થઈ છે? 45 મિનિટ થઈ. ચાલો તો હવે આપણે આગળનો ટાઈમ વોચ પરથી જોઈએ, બરાબર? વોચમાં હેન્ડ સ્ટ્રોક કરવાનો છે તો આપણે વોચ પરથી જોઈએ. શું છે? 5 hours 55 minutes, બરાબર? તો જુઓ આ આપણી વોચ છે, બરાબર છે? એની અંદર 5 hours 55 minutes કેવી રીતે થશે? તો આપણે હેન્ડ્સ ક્યાં આવશે એ જોઈએ. ચલો જુઓ, અત્યારે આપણે શું કીધું? 5
बराबर तो आपलो आवर काउंट 6 पर આવશે અને મિનિટ કાઉન્ટ 11 પર આવશે હવે જોવો શું છે 9 hour 20 minute 9 o'clock કમ્પ્લીટ થાય છે અને એની ઉપર કેટલે મિનિટ થઈ છે 20 મિનિટ થઈ છે તો જુઓ ઘડિયાળમાં હેન્ડ્સ કે આવશે જોઈએ જો આ થાય 9 o'clock બરાબર છે હવે એની ઉપર થાય 20 મિનિટ તો 20 મિનિટ થાય તો આપણો મિનિટ કાંટો આવશે 4 ઉપર તો જુઓ આ અવર કાંટો છે એ ક્યાં આવ્યો 9 ની સહેજ ઉપર બરાબર અને મિનિટ કાંટો ક્યાં આવશે 4 ઉપર બરાબર છે તો આ થયા આપણા 9 અવર 20 મિનિટ હવે જુઓ હવે કેટલા વાગશે 12 o'clock જો 12 o'clock થાય तो हेड्स क्या हो सकते फ्रेंड्स चलो चलिए तो आपलो मिनिट अने अवर काटो बनने 12 पर આવશે તો આ થયા 12 क्लॉक फ्रेंड्स જો આપણે શું કર્યું ટાઈમ આપેલ હોય એના ઉપરથી વોચમાં હેન્ડ સ્ટ્રોક કર્યા બરાબર અને વોચમાં પણ કઈ રીતે હેન્ડ્સ આવે એ પણ આપણે જોયું વોચમાં શીખ્યા ને બરાબર છે તો આશા રાખું છું કે તમને ટાઈમ આપ્યો હોય તો એના પરથી હેન્ડ્સ ડ્રો કરતા આવડે આવડે ને ચલો તો હવે આપણે આગળ જોઈએ જુઓ ફ્રેન્ડ્સ ધ્યાન અહીં આપો તમને બધાને ટીચરે કીધું કે આ જે સેકન્ડ કાંટો છે તે 12 પરથી એટલે કે 12 o'clock 12 પરથી ફરીને પાછો 12 પર આવે એટલે કે એક રાઉન્ડ કમ્પ્લીટ કરે તો શું કહેવાય 1 મિનિટ થાય કહેવાય કેટલી મિનિટ થાય કહેવાય 1 મિનિટ થાય કહેવાય ને આ સેકન્ડ કાંટો 12 પરથી ફરીને એક રાઉન્ડ કમ્પ્લીટ કરે ફરી પાછો 12 પર આવે બરાબર છે એટલે 1 મિનિટ થાય કહેવાય બરાબર એ જ રીતે આ મિનિટ હેન્ડ્સ બરાબર છે મિનિટ હેન્ડ 12 પરથી ફરીને પાછો 12 પર આવે બરાબર છે તો શું થયું કહેવાય 1 અવર થયો કહેવાય બરાબર છે તો 60 મિનિટ બરાબર 1 અવર કહેવાય ને બરાબર છે આ 12 પરથી ફરીને પાછો 12 પર આવે તો 60 મિનિટ થાય બરાબર એટલે કેટલા કહેવાય 1 અવર થયો કહેવાશે હવે જો હવે આ અવર કાંટો બરાબર છે એ 12 પરથી ફરીને પાછો 12 પર આવશે તો 12 અવર થયા કહેવાશે શું કહેવાશે 12 અવર થયા કહેવાશે બરાબર છે એ જ રીતે 30 પરથી મિનિટ અવર કાંટો 30 પરથી ફરીને પાછો 12 પર આવશે બરાબર છે સોરી હા 24 પરથી ફરીને પાછો 24 પર આવશે કયો અવર કાંટો તો ફરી 12 કલાક થયા કહેવાશે એટલે 12 અવર થયા કહેવાશે કહેવાય ને બરાબર છે તો તમને બધાને ખબર જ છે કે આપણા વન ડે ના ટોટલ કેટલા અવર થાય છે 24 અવર થાય છે બરાબર છે તો વન ડે બરાબર 24 અવર તો 24 અવર કેવી રીતે થયા ફ્રેન્ડ્સ કોઈ કહેશો મને ચલો હું જ તમને સમજાવું જો જ્યારે રાત્રિના 12 o'clock કમ્પ્લીટ થાય ત્યાર પછી 1 2 3 4 5 6 7 8 9 10 11 પણ ક્યારના રાત્રિના એટલે રાત્રિના 12 o'clock થી બપોરના આફ્ટરનૂનના 12 o'clock સુધીના સમયગાળાને 12 અવર કહેવાશે બરાબર અને રાત્રિના 24 અવર ક્લોક પછી જ્યારે 13 o'clock થાય અને ફરીને પાછો આપણો અવર કાંટો 24 પર આવે બરાબર છે તો શું કહેવાશે 12 અવર થયા કહેવાશે એટલે કે બપોરના આફ્ટરનૂનના 13 o'clock પછી રાતના 12 o'clock સુધીના સમયગાળાને કેટલા કહેવાશે 12
પછી શું કહેવાય છે 13 o'clock 14 o'clock 15 o'clock 16 o'clock 17 18 19 20 21 22 23 અને 24 બરાબર છે પણ ક્યારે આફ્ટરનૂન ના 12 o'clock પછી શું બોલાશે 13 o'clock પણ બોલી શકાય જ્યારે 24 hours વાળી clock આપી હોય ત્યારે બરાબર નહીતર આપણે શું કરીએ છીએ આપણે તો રેગ્યુલર શું કરીએ છીએ 1 o'clock એટલે કે 1 વાગ્યો બરાબર 2 વાગ્યા 2 o'clock 3 વાગ્યા 3 o'clock બરાબર આપણે એ જ રીતે બોલીએ છીએ પણ રાત્રિના 12 o'clock પછી 1 2 3 4 બરાબર છે આ રીતે 1 o'clock 2 o'clock બોલી શકાય છે પણ આફ્ટરનૂનના 12 o'clock પછી 13 o'clock 14 o'clock 15 o'clock 16 o'clock એ 24 hour વાળી ઘડિયાળમાં આપણે બોલી શકીએ છીએ અથવા કહી શકાય છે બરાબર મિત્રો તો હવે તમને ખબર પડી કે આફ્ટરનૂનના 12 o'clock અને રાત્રિના 12 o'clock બે ભેગા થાય ત્યારે 24 hours થાય છે બરાબર મેં તમને કીધું એ રીતે કે રાત્રિના 12 o'clock થી આફ્ટરનૂનના 12 o'clock તો 12 hour થશે ત્યારબાદ આફ્ટરનૂનના 12 o'clock થી લઈને ફરી પાછા રાત્રિના 12 o'clock સુધી 12 hour બરાબર તો વન ડે આપણો કમ્પ્લીટ થાય દિવસ અને રાત બરાબર છે ભેગા કરી એટલે વન ડે થયો કે હવે વન ડે એટલે કે 24 hour બરાબર ચલો હવે જુઓ અહીંયા કેટલા છે તો 12 hour 45 મિનિટ બરાબર છે 12 hour 45 મિનિટ 12 hour 45 મિનિટ થઈ કહેવાય બરાબર તો અહીંયા શું થશે મિનિટ તો સેમ જ રહેશે બરાબર પણ જો 12 ની બદલે 24 hour બોલાશે અને મિનિટ કેટલી છે 45 તો 45 મિનિટ એટલે કે 24 hour 45 મિનિટ થાય કહેવાય હવે જુઓ જો શું છે આપણો અવર કાંટો 7 અને 8 ની વચ્ચે છે બરાબર છે 7 અને 8 ની વચ્ચે છે બરાબર તો 7 અવર 20 મિનિટ થઈ છે 7 અવર 20 મિનિટ થઈ છે તો જુઓ તો બપોરના
બોલાશે એની પાછળ am લાગશે કે pm લાગશે તો શું લાગે ફ્રેન્ડ્સ pm લાગે ચલો આજે બસ આટલું જ ફરી પાછા મળીશું નવા વિડિયો સાથે ત્યાં સુધી આવજો બાય બાય